ॐ श्रीसिद्धि श्रीसिद्धेश्वरिश्वर सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धि सिद्धेश्वरेश्वर सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धि सिद्धेश्वरेश्वर सद्गुरुभ्यो આજની ધર્મકથા પ્રણામ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય સિદ્ધિ સુરેશ્વરજી મહારાજા એમના જીવનની અંદર વિદ્યા સાધના અને જાપ આ બંનેના કારણે એક એવી શક્તિ ઉત્પન્ન થઈ કે જે શક્તિ અચિંત્ય હતી અને દૈવી હતી એટલા બધા દેવદેવીઓ એમની પવિત્રતાના કારણે એમની સાથે એમની મા તરફ આકર્ષાવા લાગ્યા કે પૂજ્યશ્રી જ્યારે જાપ કરવા બીસતા ત્યારે રીતસર એમની આજુબાજુ દેવદેવીઓ એ એમનું એક કવચ બનાવીને રાખતા કેટલાય લોકો આ વાતના સાક્ષી છે અને આ બધાના સામે પૂજ્યશ્રીની જે નિષ્પૃહતા હતી એ ડબલ વધતી હતી આ એક બહુ અદ્વિતીય સ્વભાવ સાહેબનો જે ક્ષેત્રો સામાન્ય માણસને વધુને વધુ લિપ્ત બનાવે લુપ્ત બનાવે એની અંદર એ ભોગની અંદર એ જ પ્રસંગો પૂજ્યશ્રીને વધુને વધુ નિષ્ફળ બનાવતા હતા એમના જીવનકાળ દરમિયાન કોઈ બી વ્યક્તિ એવો નહીં મળે કે જે વ્યક્તિએ એમના મુખેથી ક્યારે પણ એવું સાંભળ્યું હશે કે એમની પાસેથી આટલા કામ થયા અથવા એમનામાં આટલી સિદ્ધિ છે સ્વપ્રશંસા એ બાપજી મહારાજના મોઢે સાંભળવા માટે માણસોએ કદાચ પુનર્જન્મો લેવા પડે અને તો બી મળે કે નહીં એ શક્ય થતું બીજો એક સાયમલ્ટેનવિયસ ગુણ પૂજ્યશયની અંદર ક્યારે પર નિંદા સાંભળવા ના મળે એ જે સમય હતો સમયગાળો પાછળનો કેટલોક એવો સમયગાળો હતો કે જ્યારે જીન શાસનની અંદરના મતભેદો એની પરાકાષ્ઠાએ હતા તિથિનો પ્રશ્ન દેવદ્રવ્યનો પ્રશ્ન સામાચારી વગેરેના પ્રશ્નો આ બધા પ્રશ્નો એની પરાકાષ્ઠાએ પીક ઉપર જ્યારે હતા એવા સમયમાં બાપજી મહારાજના મુખેથી કોઈએ પણ પોતાના જીવનની અંદર અન્ય કોઈ પણ સમુદાયના અથવા સ્વસમુદાયના કોઈ પણ મહાત્મા અથવા શ્રાવક શ્રાવિકાઓ વિશે એમના મુખેથી એક પણ શબ્દ નબળો ક્યારેય સાંભળ્યો નથી આ કેટલું દુષ્કર છે ને એ આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ આજનો સમયગાળો આપણો કેવો છે અને એ સમયગાળામાં ઈચ્છા અનિચ્છાએ પણ ઘણી બધી વાર આપણને ઘણી બધી વસ્તુઓ અજુકતું લાગી જાય એને સેજે મોઢામાંથી નીકળી જાય એવા સમયે જે પોતે આરાધ્ય સ્થાને હતા અને તેમ છતાં પણ આવો દ્રષ્ટિકોણ પોતાના જીવનમાં મેન્ટેન રાખવો એ બતાવે છે કે અંદરમાં મૈત્રી ભાવને એમણે કેટલી હદ સુધી ઘૂંટ્યો હશે ગમરોડી નાખ્યા હશે આત્મપ્રદેશો અને એક અશુદ્ધિ આ બાબતની કદાચ એમાં રહેવા નહીં દીધી હોય એવી અનન્ય મૈત્રી ભાવની સાધના એ પૂજ્ય સિદ્ધિશ્વરી મહારાજ સાહેબનું ખરા અર્થની અંદર ઘરેણું કહેવાય પૂજ્યશ્રી પાસે કેટલાય લોકો પોતાના પ્રોબ્લેમ્સ લઈને આવતા એસ્પેશિયલી શાસનને લગતા પ્રશ્નો માટે તો કદાચ એ સમયે મહારાજ એ પરમનન્ટ એડ્રેસ બની ગયું હતું વિદ્યાશાળાનો એ રાજનગરનો એ ઉપાશ્રય એ જાણે શાસનના પ્રશ્નોના ડોક્ટરનું એડ્રેસ બની ગયેલું કેટલાક પ્રસંગો એવા કે જે આપણને બહુ આશ્ચર્ય પમાડી દે અને પૂજ્યશ્રી માટે છતાં પણ બહુ સામાન્ય હતા અસામાન્ય વ્યક્તિત્વનું આ એક બહુ મોટું લક્ષણ છે કે એમની માટે અસામાન્યતા એ સાવ સામાન્ય હોય ધંધુકાથી કેટલાક ભાઈઓ પૂજ્યશ્રી પાસે પધાર્યા હતા ધંધુકાની અંદર વસ્તી ખૂબ વધવાના કારણે જૈનોની નવી વસ્તી વધવી વસી અને એના કારણે એક સરસ મજાનું નયન રમ્ય જીનાલય બનાવવાનું નક્કી થયું જીનાલય તો બન્યું હતું હવે ભગવાન પધરાવવાના હતા અને એ સમયે ધંધુકાની ઓલ ઓવર ભારતની અંદર દરેક જણનું આ જ સ્વપ્ન હોય કે અમારા જીનાલયની અંદર ભગવાન જે છે એ બાપજી મહારાજ પાસેથી મળી જાય તો બહુ ઉત્તમ થશે અને એટલે ધંધુકાના શ્રાવકો રાજનગર વિદ્યાશાળામાં આવ્યા અને એમણે પૂજ્યશ્રીને વિનંતી કરી કે બાપજી મહારાજ આપ પ્રતિષ્ઠા કરાવવા આવી શકો એ શક્યતા તો નથી અને એટલે એનો આગ્રહ નથી પણ સાહેબ આપ ભગવાનને આપ આપના હાથેથી જો અમને ભગવાન પણ મળી જાય ને તો પણ અમને એવું લાગશે સાહેબ કે અમને બહુ જ મોટું કાર્ય થયાનું સંતુષ્ટિ અમને મળશે ના પાડવું એ સિદ્ધેશ્વરી મહારાજ સાહેબની પ્રકૃતિમાં જ ન હતું કોઈ પણ કાર્ય માટે શુભતા આવે અને સિદ્ધિશ્વરી મહારાજ સાહેબની ના હોય એવું લગભગ અશક્ય છે અને એટલે સાહેબે એમને હા પાડી આ લોકો ભગવાન એમની પાસે મૂકીને ફરીથી લેવા માટે આવ્યા સાહેબના સાધના જાપ વગેરે થઈ ગયા પછીથી એ લોકો શાવકો જ્યારે સાહેબ પાસે પધાર્યા અને વિનંતી કરી કે સાહેબ અમે મુહૂર્ત જોઈને જ આવ્યા છીએ ભગવાન લઈ જઈએ અને ત્યારે સાહેબે શાવકોને કીધું કે ભલે તમે આપ આવ્યા છો તમે લોકો તો લઈ જાઓ પણ મને એવું લાગે છે કે તમે ભગવાન લઈ જાઓ છો પણ વિઘ્ન આવશે શાવકોએ કીધું કે સાહેબ ભગવાન અમારી હારે હોય પછી વિઘ્ન છેનું સાહેબે કીધું કે બરાબર છે મને રસ્તામાં સંકટ દેખાઈ રહ્યું છે એટલે સચિન થઈએ શાવકો બોલી ઉઠ્યા સાહેબ શેનું વિઘ્ન આવશે અને સાહેબે કીધું પાણીનું એ પછીથી આ લોકોને હવે બાપચી મહારાજના મુખેથી શબ્દ નીકળ્યો એટલે એ શબ્દની ગંભીરતા છે ને બે હજાર ટકાની થઈ જાય એટલે તરત શાવકોએ કીધું કે સાહેબ આપ તો વિઘ્નને જાણો છો તો વિઘ્નના ઉપાયને પણ જાણતા જશો ને સાહેબ તો આપ અમારે ઉપાય શું કરવો એ ફરમાવો સાહેબ શ્રાવકોની આ વાતને બાપચીએ સાંભળી વાત શ્રાવકોને આવનારા વિઘ્નોની ન હતી વાત પરમાત્મા સાથે હોવા છતાં આવનારા વિઘ્નોની હતી પ્રસંગ એનો એ જ હોય છે દ્રષ્ટિકોણમાં ફરક હોય છે આપણે જે પ્રસંગોમાંથી ભૌતિકતા શોધીએ છીએ એ જ પ્રસંગોની અંદર મૈત્રી ભાવ અને અધ્યાત્મ ખૂટી ખૂટીને ભર્યું હોય છે પણ તકલીફ એ હોય છે કે આપણી આગળ એ વસ્તુ જોવાનો દ્રષ્ટિકોણ નથી અને મહાપુરુષો એના સિવાયના કોઈ દ્રષ્ટિકોણવાળા હોતા નથી એટલે સાહેબે એમણે કીધું કે જો ભગવાન લઈ જાઓ છો અને પાણીનું વિઘ્ન આવે ને તો એમાં તમારે અટકવાનું નહીં બસ આટલો નિર્ધાર કરો કે તમારે અટકવાનું નહીં ભગવાનને નીચે મૂકવાનાં નહીં વિઘ્નથી ડરવાનું નહીં અને ભગવાનને રોકવાના નહીં જો તમારી આટલી તૈયારી હોય ને તો તમે ભગવાન લઈ જાઓ શાવકોએ સાંભળ્યું આપણા જેવા હોત તો પગ નીચેથી જમીન સરકી જાય પણ એ સમયના શ્રાવકો હતા કે જે લોકોને શ્રદ્ધા અપૂર્વ હતી અને એના કારણે વિકલ્પો શૂન્ય હતા એમણે બાપજી મહારાજને પૂછ્યું સાહેબ આપના હિસાબે આ વિઘ્નમાંથી અમે પાર પડશું અને બાપજી મહારાજ સાહેબે કીધું કે જો મેં જેટલું કીધું એટલું ધ્યાન રાખો તો વાંધો નહીં આવે હવે એ સમય ટ્રાન્સપોર્ટેશનની એવી ફેસિલિટીઝનો ન હતો કે જેમાં આ આપણે નીકળ્યા અને આ આપણે પહોંચી ગયા ગાડાની અંદર ભગવાન લઈ જવાના ગાડાની અંદર બેસવાનું ભગવાનને લઈને અને છેક રાજનગરથી ધંધુકા જવાનું અને એ સમયે આવા વચનસિદ્ધ મહાપુરુષે જ્યારે વિકલ્પ આપ્યો હોય કે આવું થશે એટલે એની માટે તો બીજો કોઈ શંકા કે ડાઉટનો કોઈ સ્થાન જ ન હોય અને તેમ છતાં બાપજીના મુખેથી નીકળ્યું છે ને અને બાપજીએ આપણને રસ્તો આપ્યો છે ને આપણે ચોક્કસ જઈશું શ્રાવકોએ આવો સંકલ્પ કર્યો પરમાત્માની જય બોલાવી પૂજાના વસ્ત્રોમાં ગાડાને સજાવીને સરસ મજાનું બધા બેસી ગયા અને નીકળતા વચનસિદ્ધ ગુરુદેવ એવા સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાની જય બોલાવી ગાડું ચાલ્યું પાછી મજાની વાત એ હતી કે એ સમય એ કોઈ ચોમાસાનો સમય ન હતો એટલે અચાનકથી જાણે વાદળો તૂટી પડશે અને વરસાદ આવી જશે અને પાણી ભરાઈ જશે આવી કોઈ કલ્પના પણ ન કરી શકે આપણે હોત તો ચોક્કસ આપણને આવો વિકલ્પ થાત કે આ સાહેબ કયા સમયની ફેંકે છે ચોમાસાનો ટાઈમ નથી ને પાણીનું વિઘ્ન આવે એટલું બધું શું મોટું પાણી આવવાનું હતું પણ આ વચનસિદ્ધ મહાપુરુષ એમની એ સમયની લોકોના હૃદયમાં રહેલી શ્રદ્ધા એ આપણે આપણી ફૂટપટ્ટીથી માપી શકીએ ને એના કરતાં કંઈક પર હતી બધા સરસ મજાના જાપ વગેરે કરતાં કરતાં નીકળ્યા ગાડું શરૂ થયું અમદાવાદથી ધંધુકા વચ્ચેનો એ રસ્તો એ રસ્તાની અંદર વચ્ચે ભોગાવો નદી આવે આ ભોગાવો નદીની અંદર જ્યારે 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 પણ પૂર આવતું ત્યારે ત્યારે એના વિશાળ પટ ઉપર એના પાણી પથરાઈ જતા એટલે રસ્તો જે છે એને એ પટમાંથી જ પસાર થવું પડે ગાડી ગાડું પહોંચ્યું આગળ વધતું જાય છે અને અચાનક અકારણ નદીના પટની અંદર આ નદીનું પૂરના પાણી જે છે એ આવી પડ્યા આખો પટ પાણી પાણી થઈ ગયો કોઈ અકળ અને અગમ્ય કારણ પણ આ આ વસ્તુ બની શાવકોને તો આ વચનસિદ્ધ મહાપુરુષની વાણી ઉપરનો ભરોસો એ પોતાની જાત કરતાં પણ વધારે હતો એટલે એમણે તરત જ બાપજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે ભગવાન લઈ જાઓ છો વિઘ્ન પાણીનું આવે તો એમાં અટકવાનું નહીં ભગવાન નીચે મૂકવાના નહીં અને વિઘ્નથી ડરવાનું નહીં ભગવાનને રોકવાના નહીં આ શબ્દો જાણે એમના કાનની અંદર પડઘામાં ઘૂમવા લાગ્યા એમને સંભળાવા લાગ્યા ગાડાવાળા ચાલકભાઈને કીધું કે દોસ્ત ગાડું રોકવાનું નહીં એ ચાલક કહે છે કે એવું કેવી રીતે બની શકે આપણે પાણીના પટની અંદર બધી જ બરાબર છે દોસ્ત વાત તારી પ્રેક્ટિકલ દુનિયા જ્યાં થાકી જાય છે ને ત્યાં જ આવા મહાપુરુષોની દુનિયા શરૂ થાય છે એમણે કીધેલી શબ્દ દુનિયા ઉપર ભરોસો રાખ અને તને જે નજર સામે દેખાય છે ને એ દુનિયાની માટે વિચારવાનું બંધ કર પેલો ગાડાવાળો પણ આ વિશ્વાસ જોઈ આ શ્રદ્ધા જોઈ અને ચકિત થઈ ગયો અને બાપજી મહારાજનો પ્રભાવ ગણો કે ગાડાવાળાએ પણ એ સ્વીકાર્યું કે ભલે ભલે ભગવાન છે આપણી સાથે કાંઈ વાંધો નહીં આવે શ્રાવકો મનની અંદર ખરેખર વિચારે છે કે આપણી સાથે બે ભગવાન છે એક તો જે અમારા હાથમાં છે અને બીજા જે અમારા હૈયામાં છે અને ગાડું આગળ ચાલે છે આગળ મોટી મોટી ટ્રકો વગેરે ઊભી છે ચારે બાજુ પાણી છે પાણીમાંથી પસાર થવાની કોઈ હિંમત કરતું નથી ને એ સમયે આ ગાડું નોન સ્ટોપ પોતાની ગતિથી આગળને આગળ ચાલી રાખે છે લોકો રોકવાનો પ્રયત્ન પણ કરે છે અને તેમ છતાં આ ગાડાવાળાને ખબર છે કે અમને કંઈ જ થવાનું નથી કારણ કે બાપજી મહારાજના મુખેથી આ શબ્દ નીકળ્યો છે કે ભગવાન આપણી સાથે છે વિઘ્ન નીકળી જશે કંઈ વાંધો નહીં આવે ગાડાવાળાએ પરમાત્માની અને બાપજી મહારાજની જય બોલાવી અને ગાડું પાણીમાંથી પસાર થઈ રહ્યું હતું આજુબાજુની ટ્રકોવાળા ફાટી આંખે જોઈ રહ્યા છે કે આ તું શું કરી રહ્યો છે હમણાં ક્યાં ઘૂસી જઈશ ખબર નહીં પડે પૈડું રોકવાનો પ્રયત્ન કરે છે કે તું ગમે તેમ કરીને ઊભો રહે આજુબાજુના કિનારાવાળા લોકો એ પણ સમજાવવા લાગ્યા અને ગાડું એક્ઝેક્ટ પાણીના પટના મીડમાં આવીને પહોંચ્યું લોકોએ આંખ બંધ કરી દીધી કે હવે તો આ ગાડું ગયું પણ ગાડી ગાડાની અંદર દેવાદી દેવ ભગવાન બિરાજમાન હતા ગરબા ગુરુદેવના વચનો એમના હૈયામાં બિરાજમાન હતા અને ખરેખર એ ગાડું દેવગુરુના જય જયકારના નાદ સાથે જાણે કશું જ થયું ન હોય એમ પાણીના વિશાળ પટને ઓળંગી ગયું જે પાણીના પટને ઓળંગવાની હિંમત મોટા મોટા ટ્રકવાળાઓએ ન કરી ટ્રક ડૂબી જશે ટ્રક ખેંચાઈ જશે પાણીના વહેણથી આવો ભય જે ટ્રકવાળાઓને લાગતો હતો એ ટ્રકની સામે આ નાનકડું ગાડું સહેલાઈથી પાણીના પટને ક્રોસ કરીને ગયું કારણ કે આ ગાળાની અંદર બેઠેલા લોકોના હૃદયમાં મંત્ર સિદ્ધ વચન સિદ્ધ અને તપ સિદ્ધ એવા ગુરુ ભગવંતની વાણી એનો ચમત્કાર બેઠો હતો દંતુકાના ભગવાન એમના સ્થાન ઉપર બહુ જ સુખરૂપે પહોંચ્યા આ મહાપુરુષના મોઢામાંથી નીકળેલો શબ્દ એ ઓફર વચન બની જતું આવો જ એક પ્રસંગ રાજનગરની અંદર રહેલું ગિરધરનગર એ ક્ષેત્રમાં બન્યો હતો એ સમય હતો કે જ્યારે ગિરધરનગર આખો જે એરિયા છે અત્યારે એ વિકાસની પાપા પગલી માંડતું હતું જૈન શાવકોના કુટુંબોનો વસવાટ ત્યાં વધી રહ્યો હતો અને એટલે તરત જ જૈનનો આ ઘર છે પરમાત્માની હાજરી વગર કઈ રીતે રહી શકે એટલે તરત જ એક ડિમાન્ડ આવી કે પૂજ્યશ્રીની પાસે જઈ અને બધા મહાત્માઓને વાત કરી કે સાહેબ અમારે જીનાલી બંધાવવું છે અને જીનાલય માટે સરસ મજાની જગ્યા નક્કી થઈ એ જગ્યાનું ભૂમિપૂજન થયું જીન મંદરનું નિર્માણ કાર્ય શરૂ થયું એકવાર બે વાર ત્રણ વાર કામ શરૂ કરે છે અને કામ અટકી જાય છે શરૂઆતમાં તો કોઈ કારણો દેખા પણ દેખાતા પણ હતા કે આ કારણથી કાર્ય અટકી ગયું છે પણ પછી વારંવાર હજી વધારે વાર આવું થવા લાગ્યું અને કાર્ય અટકી જ જાય અટકી જ જાય એક સમય તો એવો આવી ગયો કે જ્યારે બધું જ બરાબર હતું બધું જ પૈસે ટકે કોઈ કશો વાંધો ન હતો લેબર પણ એ પરિસરની અંદર એકદમ વ્યવસ્થિતપણે હાજર હતું પરિસ્થિતિઓની અંદર કોઈ વિરોધાભાસ ન હતો ક્યાંય કોઈ વિઘ્ન નહીં અને તેમ છતાં કોઈ અગમ્ય કારણોસર કામ થાય જ નહીં હવે શ્રાવકોની ધીરજ ખોટી ઘણા બધા મહાત્માઓ પાસે ગયા આમ પણ આપણા લોકોની પરિસ્થિતિ એવી છે ને કે આપણને જ્યાં સુધી આપણા પુરુષાર્થનો નશો ઉતરે નહીં ને ત્યાં સુધી આપણે પરમાત્માના શરણે જવામાં આપણને કોઈ વિચાર એવો વિકલ્પ આવતો જ નથી માણસ ભગવાન આગળ ત્યારે જ જાય કે જ્યારે એ થાક્યો હોય નહીં તો તો એની પાસે પોતાનો નશો જ હોય કે હું જ કરું છું મારા થકી જ કામ થાય છે ને હું આ બધું કરી લેવાનું છું આ મારા હાથની વસ્તુ છે એમાં મારે ભગવાનની શું જરૂર હોય આવી વૃત્તિ આપણા બધાની આજે પણ અને કેટલેક અંશે એ સમયે પણ અને એ શ્રાવકો એ પોતાના બધા પ્રયાસોથી થાક્યા એટલે હવે અલગ અલગ મહાત્માઓ પાસે પૂછવા જાય છે એમાં એક કે બે મહાત્મા પાસે ગયા અને એ મહાત્માઓએ કીધું કે જુઓ બધું જ ચેક કરતા એવું લાગે છે કે તમારો કોઈ વાંક આમાં દેખાતો નથી અને છતાં પણ કામ થતું નથી ને તો હવે આ વસ્તુનો નિવેડો એક જ ગુરુ ભગવંત લાવી શકશે તમે કામ કરો તમે વિદ્યાશાળા જાઓ એ સમયના મહાત્માઓની અંદર પણ આ કેટલો બધો એમના પ્રત્યેનો અનન્ય શ્રદ્ધા ભાવ કેટલો વિશ્વાસ કેટલો બહુમાન પર સમુદાયના છે અને તેમ છતાં પણ સત્ય હકીકતથી જાણકાર છે અને એ સત્ય હકીકત બોલવા માટે પોતાના મનમાં કોઈ ક્ષોભ નડતો નથી એમને કોઈ સમુદાયનો ભેદ એમને નડતો નથી જ્યાં જે સત્ય છે એ સત્ય બોલવાની નિડરતા એ સમયના અન્ય સમુદાયના ગુરુ ભગવંતોમાં પણ હતી કે જો નિવેડો લાવી શકશે તો બાપજી મહારાજ જ લાવી શકશે આવો પણ સમય મળી જાય ને આજે તો પણ મને એવું લાગે છે કે આપણે આ કળયુગમાં પણ પરમાત્માના શાસનનો જય જયકાર કરશું અને બાપજી મહારાજ પાસે આ શ્રાવકો ગયા બાપજી મહારાજને બધું પ્લાનને બધું લઈને ગયા હતા કે સાહેબ જો આ મારું જીના લે આ મારું આવી રીતે ભૂમિપૂજન કર્યું હતું ને આ બધું છે બાપજી મહારાજ એકદમ નાનકડું મરક મરક જે એમનું એક ટ્રેડમાર્ક સિગ્નેચર કહી શકાય એવું સાવ સામાન્ય હાસ્ય મૂકે છે અને એમને કહે છે કે આ જિનાલય કઈ રીતે આગળ વધે તમારા જિનાલયમાં ભગવાન જ્યાં બિરાજમાન થવાના છે એની નીચે ઊંડે હાડકાં દાટેલા છે જ્યાં હાડકાં જેવી અશુદ્ધિ અને મલિનતા હોય ત્યાં ભગવાન કઈ રીતે પ્રવેશે શ્રાવકોએ તરત કીધું કે નહીં નહીં સાહેબ અમે ખાસું એવું ઊંડું ખોદાવ્યો છે અને ખોદાવ્યા પછીથી જ અમે આ ભૂમિ લીધી છે ભૂમિ ગ્રહણ કરતી વખતે અમે બધું જ ચેક કર્યું છે સાહેબ એ શક્ય નથી સાહેબે કીધું ભરે બરાબર છે તો એમ હશે શ્રાવકો બોલ્યા તો ખરા પણ બોલ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે અમે કોની સામે બોલ્યા છે અને અંદર અંદર જ શ્રાવકોની અંદર એમ થવા લાગ્યું કે આ શું બોલો છો તમે જે ભાઈ બોલ્યા હતા એમણે સાહેબ કે છે ને બાપજી મહારાજ કહે છે ને કે આ છે વાત પૂર્ણ વિરામ પર આવે છે ત્યાં અલ્પવિરામ પર નહીં અને પેલા ભાઈને એવું લાગ્યું કે યાર એમ થોડી હોય કંઈ યાર બધું આપણે ચેક કરેલું છે બધું બરાબર છે જોયેલું છે કઈ વસ્તુમાં આપણે ઉણા ઉતર્યા છીએ આપણે કોઈ વસ્તુ બાકી રાખીએ એવો આપણો સ્વભાવ નથી આપણી બુદ્ધિ શક્તિ આટલી જબરદસ્ત છે અને આટલી ચીવટપૂર્વક કામ કર્યું છે એક ખાલી બાપજી મહારાજ બોલી લે એટલે બધું ખોદી લેવાનું અને બીજા બધા ભાઈઓ એ એમની સાથે ચર્ચા કરે છે બાપજી મહારાજ પોતાના સ્વાધ્યાયમાં લીન છે આ લોકોએ પછીથી પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા ઔચિત્યપૂર્વકના જેટલા જવાબ આપવા પડે એટલા સાહેબે આપ્યા અને પાછા પોતાના સ્વાધ્યાયમાં મગ્ન થઈ ગયા અને આ જે શ્રાવક વર્ગ છે એ ત્યાંથી રવાના થયો એ રવાના થયા પછીથી ગિરધરનગરમાં જઈને શું કરે છે અને એમને શું જોવા મળે છે એ બધી વાતો અને આવા હજી એ અઢળક પ્રસંગો કે જે એમની વચનસિદ્ધિ સાથે બાપજી મહારાજની અંદરની પવિત્રતાનો વિસ્ફોટ જેને કહી શકાય અણુબોમ્બના વિસ્ફોટો એ કદાચ નાના પડે એટલો મોટો વિસ્ફોટ આ મહાપુરુષમાં પવિત્રતાનો થયો હશે કે જેના કારણે એમના વિચાર એમના શબ્દો એમનું વર્તન એ બધું જ જાણે સત્યતા અને એક નિશ્ચિતતા તરફ જતું હતું આવી બીજી ઘણી વાતો આપણે આગળ સંવેદીએ દઈએ જેના વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મીચામે દોકડમ જૈનમ જયતી શાસન